હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે હિન્દીમાં જે ઝ સુધીના મૂળાક્ષર શીખ્યા એના ઉપરથી આગળ પાછળના અક્ષર અને વાક્ય લખતા શીખવાના છે. તો પહેલું જોઈએ, તમને શું આપેલું છે? તો કે ક. તો ક પછી કયો અક્ષર આવશે? સૂચનામાં તમને કીધું છે તુરંત બાદ કા અક્ષર લખો. તુરંત બાદ એટલે કે તરત પછીનો અક્ષર લખો. તો ક પછી કયો અક્ષર આવશે? તો કે ખ. તો આપણે અહીંયા લખીશું ખ. એવી જ રીતે નીચે જોઈએ, ગ પછી કયો અક્ષર આવશે? તો કે ઘ. તો આપણે અહીંયા લખીશું ઘ. ત્યારબાદ ખ પછી કયો અક્ષર આવશે? તો કે ગ. તો આપણે અહીંયા લખીશું ગ. એવી જ રીતે એના પછી કયો મૂળ અક્ષર આપેલો છે? તો કે છ. તો છ પછી કયો અક્ષર આવશે? તો કે જ. જહાજનો જ. તો આપણે જ કરીશું. એવી જ રીતે બાજુમાં જોઈએ, અહીંયા તમને ચ આપેલો છે. તો ચ પછીનો અક્ષર તમારે લખવાનો છે. ચ પછી કયો અક્ષર આવશે? તો કે છ. એવી જ રીતે જ જહાજનો જ આપેલો છે. જ પછી કયો અક્ષર આવશે? તો કે ઝ ઝરનાનો ઝ. તો આપણે અહીંયા ઝ લખીશું. એવી જ રીતે છેલ્લે કયો અક્ષર આપેલો છે? ઘ. તો ઘ પછી કયો અક્ષર આવશે? તો આપણે જોઈએ, ઘ પછી આવશે ચ. તો આપણે અહીંયા ચ લખીશું. હવે એવી જ રીતે બીજી સૂચના જોઈએ, તુરંત પહેલે કા અક્ષર લખો, એટલે કે તરત પહેલાનો અક્ષર લખવાનો છે. તો જો તમને અહીંયા ચ આપેલો છે, તો ચ ની પહેલા શું આવશે? તો આપણે કકું બોલીએ ક ખ ગ ઘ ને ચ. તો ચ ની પહેલા શું આવશે? તો કે ઘ. તો આપણે અહીંયા લખીશું ઘ, ઘરનો ઘ. એવી જ રીતે ઝ. ઝ ની પહેલા શું આવશે? તો કે જ જહાજનો ઝ. તો આપણે અહીંયા ઝ લખીશું. એવી જ રીતે જહાજને ઝ ની પહેલા શું આવશે? તો આવશે ચ છ ઝ. તો એમ બોલીએ તો ચ છ અને ઝ. તો ઝ ની પહેલા શું આવશે? છ. તો આપણે લખીશું છ. પછી ગ. ગ ની પહેલા શું આવશે? તો કે ખ. તો આપણે લખીશું હિન્દીનો ખ. એવી જ રીતે ખ ની પહેલા શું આવશે? તો કે ક આવશે. તો આપણે અહીંયા ક લખીશું. પછી છેલ્લો અક્ષર છ છે, છ ની પહેલા શું આવશે? તો આપણે જોઈએ, છ ની પહેલા આવશે, આપણે અક્ષર બોલીશું ક ખ ગ ઘ ચ અને છ. તો છ ની પહેલા આવશે ચ. તો આપણે લખીશું ચ. હવે નીચે તમને વાક્ય આપેલા છે, એ તમારે વાંચી અને જોઈને લખવાના છે. તો પહેલું વાક્ય આપણે વાંચીશું. ક મ લ જ ટ ચ ઢ કમલ જટ ચડ. પછી બીજું વાક્ય જોઈએ. છ ગ ન બ ચ ત કર છગન બચત કર. એવી જ રીતે ત્રીજું વાક્ય જોઈએ. જ ન ક ગ ર મ કર જનક ગરમ કર. એના પછી ચોથું જોઈએ. ખ ત પ ઢ. તો શું આવશે? ખત પટ. એવી રીતે તમને પાછળ વાક્ય આપેલા છે, તો પાછળ આપણે વાક્ય જોઈશું. તો જોઈએ પાંચમું વાક્ય શું છે. ચ મ ન ઘર ચલ ચમન ઘર ચલ. પછી ક લ રવ પ ન ઘટ પર ચલ કલરવ પનઘટ પર ચલ. પછી સાતમું વાક્ય જોઈએ. અચ ક ન પહન અચકન પહન. એવી જ રીતે આઠમું વાક્ય જોઈએ. ગ ગ ન પર ચલ ગગન પર ચલ. ત્યારબાદ આવશે નવમું વાક્ય. ઝ ટ પટ મ ત ચ લ. આખું વાક્ય શું બનશે? ઝટપટ મત ચલ. પછી દસમું વાક્ય જોઈએ. ક મ લ ખત પઢ કમલ ખત પટ.
તો આ વાક્ય તમારે ઉપરથી જોઈને નીચે સારા અક્ષરે લખવાના છે અને હિન્દી ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. તો ચલો જોઈએ, આપણે વાક્ય લખીશું. કમળ ઝટ ચડ. તો આપણે પહેલું વાક્ય લખીશું, કમળ ઝટ ચઢ, પછી પૂર્ણ વિરામ. પછી બીજું વાક્ય જોઈએ, છગન બચત કર. એવી જ રીતે ત્રીજું વાક્ય જોઈએ, જનક ગરમ કર. એવી રીતે ચોથું વાક્ય જોઈએ, ચોથામાં તમને આપેલું છે, ખત પઢ. બરોબર. હવે આપણે પાછળ પાંચમું વાક્ય જોઈશું. તો પાંચમું વાક્ય આપણે લખીએ, એમાં તમને આપેલું છે, ચમન ઘર ચલ. તો આપણે લખીશું, ચમન ઘર ચલ. એના પછી છઠ્ઠું વાક્ય જોઈએ, કલરવ. આપણે લખીશું, કલરવ પન ઘટ. તો અહીંયા આપણે લખીશું, પન ઘટ. એના પછી પ ર ચ લ. એવી જ રીતે સાતમું જોઈએ, અચકન પહન. તો આપણે લખીએ, અ ચ ક ન, પછી પ હ ન. એના પછી આઠમું વાક્ય જોઈએ, એમાં શું લખેલું છે, ગ ગ ન પ ર ચ લ. હવે નવમું વાક્ય જોઈએ, એમાં શું લખેલું છે, ઝ ટ પ ટ, ઝટપટ મત ચલ, ઝટપટ મત ચલ. હવે છેલ્લે દસમું વાક્ય જોઈએ, એમાં શું લખેલું છે, કમલ ખત પઢ. આવી રીતે હિન્દીમાં સરસ વ્યવસ્થિત ઉપરથી જોઈને નીચે વાક્ય લખવાના છે, બે શબ્દ વચ્ચે વ્યવસ્થિત જગ્યા છોડવાની અને હિન્દી ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. અસ્તુ.